નમસ્કાર દર્શક મિત્રો મહામંથનમાં હું આપ સૌનું સ્વાગત કરું છું ધોધમાર વરસાદ વિરામ લે એ પછી રસ્તાઓ ઉપર ખાડાનું નું રાજ શરૂ થાય છે પહેલા વરસાદ જનજીવન ઉપર કાબુ મેળવે અને પછી એ ખાડા મેળવે છે છેલ્લા કેટલાક વર્ષોથી શહેર અને શહેરવાસી આ પરિસ્થિતિ માટે ના છૂટકે એ ઘડાઈ ચૂક્યો છે ધોધમાર વરસાદે જળની તરસ તો છીપાવી દીધી પણ તકલાદી રસ્તાએ એ લોકોની કમર તોડી નાખી છે રાજ્ય સરકાર ભલે રસ્તા રિપેર કરવા તાકીદે એક્શન લીધા હોય પરંતુ સવાલ એ છે કે દર ચોમાસા પછી દિવાળી સુધીનો સમયગાળો એ કમર તોડ રસ્તાઓમાં જ કેમ પસાર થાય છે અને એવું એ શહેરવાસીઓના નસીબમાં શા માટે લખાયું છે રસ્તાઓનું સાદું ગણિત સમજીએ તો પણ એવું ચોક્કસ સાબિત થાય કે સ્થાનિક સત્તાધીશો રસ્તા પરતવે કેટલા બેદરકાર છે એક ગણતરી પ્રમાણે શહેરો માટે રોડ નેટવર્ક વિકસાવવા જો એક હજાર કરોડ ફાળવવામાં આવે છે તો નવા રોડ પાછળ ચાલીસ ટકા રકમ એટલે કે ચારસો કરોડ રૂપિયા જેવો જ ખર્ચ થાય છે જ્યારે બાકીની રકમ અને રાજ્ય સરકારની ગ્રાન્ટ મળીને રસ્તાઓના ખાડા પુરવામાં અને રસ્તા રીસરફેસ કરવામાં વપરાય છે એટલે આપણે ચાલીસ અને સાઈઠનો રેશિયો માનીને ચાલીએ હવે રસ્તાઓના રીસરફેસીંગ પાછળ દર વર્ષે સાઈઠ ટકા રકમ ખર્ચવી કેમ પડે છે રસ્તા એટલા મજબૂત કેમ ના બને કે ધોધમાર વરસાદથી તેનું નિકંદન ના નીકળી જાય કમરતોડ રસ્તાની એ જનતાએ ટેવાઈ ગયા છતાં અને ટેવાઈ ગયા સિવાય કોઈ છૂટકો ન હોય પરંતુ સત્તાધીશોની નૈતિક અને કાયદાકીય ફરજ આવે છે કે રસ્તા જેવી પ્રાથમિક સુવિધા તો એ શહેરીજનો અને ગુજરાતના નાગરિકોને પૂરી પાડવી જોઈએ અને જો એમ ન થઈ શકે તો જવાબદારીનો જવાબ પણ માગવો જોઈએ રાજ્ય સરકારના સ્તરે રસ્તા રીસર્ફિંગની સૂચના મળી હવે દિવાળી સુધી આ કામગીરી ચાલશે ફરી આવતા વર્ષે ચોમાસું આવશે અને સ્થિતિ એ આવી જ રહેશે તો આખરે આની જવાબદારી લેશે કોણ એ સવાલનો જવાબ મેળવીએ આજના મહામંથનમાં શહેર અને શહેરવાસીઓનું નસીબ સારા રસ્તાના મુદ્દે એ ખાડે કેમ ગયું છે આપણે આ જવાબ મેળવવાનો પ્રયાસ કરવાનો છે મહામંથનમાં કાયમ નેતાઓ અહીંયા આવે અને જ્યારે સિવિક ઇસ્યુઝ એટલે કે લોકોના પ્રાણ પ્રશ્નો ઉપર જ્યારે આપણે ચર્ચા કરીએ તો મોટે ભાગે એ પાણી અને રસ્તાના એ પ્રશ્નો હોય છે પણ જ્યારે પણ એ પાણી અને રસ્તાના સવાલો આપણે એ નેતાઓને પૂછીએ છે તો એ મહામંથનના દર્શકોનું જ્ઞાન સંવર્ધન એ નેતાઓ કાયમ કરે છે અને કરે છે કેવી રીતે તો ગુજરાતની સરખામણી એ અન્ય રાજ્યોની સાથે એ કાયમ કરે છે તો જ્યારે એ ચર્ચા પૂરી થાય તો મને એમ થાય કે જનતાના મનમાં જે ચાર પાંચ સવાલો હતા એ મેં પૂછી લીધા પણ જનતા બિચારી વિચારે કે હું રોડ ટેક્સ પણ ભરું એની સાથે બીજા તમામ વેરા હું ભરું એક કાયદાથી બાધિત નાગરિક જે તમામ ટેક્સ સરકારને ચૂકવે છે એ એવું ઈચ્છે છે કે છેવટે એક સવાલ એ એની આખી જિંદગીમાં એક જ વાર પૂછે કદાચ કોઈ જવાબદાર હોય એના કાને પડે તો એની જવાબદારી નિભાવે ને સતત એ જવાબદાર થતા જાય વ્યવસ્થામાં સો લોકો છે તો એમાંથી પચાસ જવાબદાર નથી તો એકાવન મોનમો ત્રેપન એ રોજ જવાબદાર બનવો જોઈએ પણ આપણે ત્યાં એ સ્થિતિ કંઈક ઉલટી છે કે ક્યાંય કોઈક મહેનત કરી નાખે તો આપણને ખબર પડે કે અહીંયા જોરદાર કામ એ થયું છે મને તમને એનો અનુભવ થાય કે કોઈક એ લાકડી લઈને બેઠું છે કે એને એ કામ કરાવવું છે એને રસ્તો સારો કરવો છે લોકોના ઘરે એને પાણી પહોંચાડવું છે પણ એ વ્યવસ્થાઓને જોતા જોતા થોડા તમે દૂર જાઓ ત્રીસ કિલોમીટર પચાસ કિલોમીટર સો કિલોમીટર એ ચાહે બસો કિલોમીટર તો એ વ્યવસ્થામાં ફરી ક્યાંક બાકોરું પડતું હોય એવું મને તમને દેખાય છે ને એટલે એક સામાન્ય ગુજરાતનો નાગરિક એ ગુસ્સાનો અનુભવ પણ કરે છે તો મારો દર વખતે રોલ એવો હોય છે કે આપણે ટેક્સ ગુજરાતમાં ભરીએ છીએ મત એ ગુજરાતમાં આપીએ છે તો વાત એ માત્ર ગુજરાતની કરીશું બાજુના રાજ્યમાં શું થયું એની સાથે આપણને કોઈ લેવા દેવા નથી આબુ અંબાજી જતા લોકોને એનો મોટો ફેર પડતો હોય પણ ઠીક છે એ એની રીતે સરખામણી કરશે જયારે એ એની ગાડી લઈને જશે ત્યારે પણ બાકીના ત્રણસો ને સાહીઠ દિવસ ચાર પાંચ દિવસ આવા ક્યાંક આપણા જતા હશે પણ કુલ મળીને આખા વર્ષના ત્રણસો ને સાહીઠ દિવસ જ્યાં મારેને તમારે રહેવાનું છે એ રસ્તાઓનો અનુભવ એ મને તમને સારો થવો જોઈએ એ આપણે પૂછીએ છીએ એક કાયદાને વરેલો નાગરિક ગુજરાતનો નાગરિક એ સત્તા વ્યવસ્થાઓ અને તંત્રો પાસે એ સરકારો પાસે ના તો એ જવેરાત માગે છે ના તો એ મોટા કોઈ બંગલા માગે છે ના તો એ કોઈ મોટી બસ અને લક્ઝરી ગાડીમાં ફરવાનો એ શોખ ધરાવે છે કે સરકાર એને આપે એ અપેક્ષા એક નાગરિક રાખતો નથી કારણ કે એ સમજે છે કે મારે પોતાને એના માટે કમાવું પડે પણ સવાલ એ છે કે ઓફિસે જવા માટે પોતાની બચતમાંથી એક વસાવેલું બાઇક એ એવું વિચારે કે જયારે હું ઓફિસે જાઉં તો એ ખાડાઓમાં ન પડે એના મણકા ન ભાંગી જાય એવી એક નાનકડી એવી અપેક્ષા એ સરકાર પાસેથી રાખે છે મહાનગર પાસેથી રાખે છે કે બાઇક તો મેં મારા પૈસે વસાવ્યું મેં એમાં પણ રોડ ટેક્સ ભર્યો તો હું જે રસ્તા પરથી પસાર થાઉં એ રસ્તામાં ખાડા ન હોય હવે તો આપણે ત્યાં એ શરમ પણ આપણે વટાવી ચૂકા છીએ કે મોટી હોસ્પિટલ્સ છે જ્યાં મહત્તમ દર્દીઓને લઈ જવામાં આવે છે તો એ હોસ્પિટલ્સની આજુબાજુ પણ જો ખાડા પડે તો એને તરત એ પૂરવા જોઈએ અને એ હોસ્પિટલ્સની આજુબાજુમાં જે રોડ બને એ ખૂબ સારા બનવા જોઈએ એટલે કે અહીંયા ગુજરાતના એ જેને જરૂરિયાત છે એવા દર્દીઓ આવતા હશે જેનું શરીર સારું નથી જેને કોઈ સારવારની જરૂર છે તો એ સંવેદનશીલ વ્યક્તિત્વ પણ હોવા જોઈએ એ વ્યવસ્થામાં બેઠેલા લોકો એને એ પણ ખબર પડવી જોઈએ પણ આજના મોબાઈલના જમાનામાં મેં કીધું કે આપણે બધા પણ એ સંવેદના ગુમાવી રહ્યા છીએ કે એક સમય હતો કે આપણે કોઈને જવાબદાર ઠેરવતા હતા આજની સ્થિતિ એ છે કે આપણે મોબાઈલમાં એ મીમ્સ બનાવીએ છીએ કોઈ કે મોટલું હોય તો એને ફોરવર્ડ કરીએ છીએ ક્યાંક એવું પણ બને કે કોઈએ કટાક્ષ લખો હાસ્ય લખો તો આપણે એને વાંચી લઈએ છીએ ક્યાંક આપણે જાતે લખતા થઈએ છીએ કોકને ફોરવર્ડ કહીએ છીએ કોકે હા હા કરીને મૂકી દીધું ને આપણે બધાએ વાતને ભૂલી જઈએ છે તો આપણે પણ એ રસ્તાઓને શોધી લીધા છે કે રસ્તામાં ખાડા પડ્યા તો એનો રસ્તો શું કરવો તો કે ઓકે હસી લેવું ખાલી એ કટાક્ષ કરીને છોડી દેવું અને ક્યાંક માઇક વાળા અમારા જેવા ક્યાંક મળી જાય તો જોર જોરથી ના હોય એવું બોલી નાખું ને ફરી પાછા આપણે હતા હોય થઈ જવું પણ મારો સવાલ એ છે જે સંવેદનાની હું વાત કરું છું કે ખાડા પડ્યા ખાડા પડ્યા ખાડા પીડા આપણે લડીએ છીએ વાત સાચી છે પણ એવા લોકોને સૌથી વધારે દુઃખ થાય છે જે એના મા બાપને એની પોતાની મહેનતથી વસાવેલી ગાડીમાં એ દેવદર્શને લઈ જાય અને કાં તો એ દવાખાને લઈ જાય તો એવી અપેક્ષા રાખે કે મારા બુઝુર્ગ મા બાપને હું ભગવાનના દર્શને લઈ જાઉં છું એ મંદિરથી આવતા એના શરીરને કોઈ વધારે ઈજાનો પહોંચે રસ્તા એટલા સારા હોય અને કાં તો એ દવાખાને લઈ જાય તો એવી અપેક્ષા રાખે કે કદાચ જે ઈજા થઈ છે જે એમને જેમના શરીરમાં જે કોઈ તકલીફ થઈ છે એ તકલીફ જ્યારે હું એના ઘરે લઈ જાઉં છું કે દવાખાને લઈ જાઉં છું ત્યારે વધે નહીં એક એવી એક સામાન્ય અપેક્ષા એક સામાન્ય નાગરિક એ રોજ એ રાખે છે અમે રોજ વિડીયો બતાવીએ એ જનતાને પણ પૂછીએ કે બોલો આ ખાડા પડે છે તો તમને પરેશાની શું થાય છે સરકારો દર વખતે આદેશોને આપે કે આજથી એ ખાડા પૂરવાની શરૂઆત થઈ છે આટલા દિવસોમાં અમે એ ખાડા પૂરી દેવાના છીએ પણ એ વાત સાચી છે પણ દર વર્ષે કોઈક એક ઘટનાક્રમ થાય એની રિપીટ ટુ રિપીટ એ સ્ક્રિપ્ટ રખાય હું માનું છું કે આપણા ગુજરાતમાં એ જવાબદારીને નક્કી કરવાનો હવે સમય છે એ કોઈએ નક્કી કરવું પડશે કે આવું દર વર્ષે નહીં થાય એ એક સાયકલ છે જૂન જુલાઈ મહિનામાં વરસાદ પડે ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર સુધીમાં આપણે ત્યાં ખાડા પૂરવાનું કામ ચાલે દિવાળીએ ફરી પાછા આપણે બધા નવા વર્ષના સંકલ્પો સાથે હાજર થઈએ ફરી પાછો જૂન જુલાઈ આવે તો આપણે ડિસ્પોઝેબલ રસ્તાઓમાંથી બહાર નીકળવાનો એ અત્યારે સમય છે એક વાત એ પણ છે કે જનતાએ સરકાર પાસેથી અપેક્ષા રાખે છે કે ગયા વર્ષે જે રોડ બન્યો છે એ તો એ ખૂબ સારો હોય એ એટલા વરસાદને એ ઝીલી શકે ડામર અને પાણીને વેર હોય એ કાયમની દલીલ હું માનું છું કે વર્ષો સુધી નહીં ચાલે આપણે ત્યાં માત્ર વરસાદ નથી પડતો અને વરસાદમાં પાણી આપણે ત્યાંય પડે ને બીજી કોઈ જગ્યાએ પણ પાણી જ પડતું હશે જ્યાં રસ્તો સારો બન્યો હશે એ નથી તૂટતા શહેરોમાં પણ જે પેચ તમે જોશો એક બે ચાર પાંચ કિલોમીટરનો કોઈ સારો કોન્ટ્રાક્ટર હશે એની ઉપર નજર રાખનારો કોઈ અધિકારી હશે તો ત્યાં નહીં પડે ઘણા બધા હાઈવે છે તમે નજર કરજો કે એ હાઇવે પર ખાડા નથી પડતા એ રસ્તાઓ નથી તૂટતા એનું કારણ એ છે કે કોઈ વ્યક્તિ છે જેને ત્યાં ધ્યાન રાખ્યું છે એની નીચે જે બે જવાબદાર લોકો છે એને જવાબદાર બનાવવાનું કામ કર્યું છે તો સવાલ એ છે કે એક વર્ષ આ આ આ વર્ષે એ રસ્તો બન્યો અને ખાડા પડી જાય તો એ લોકોને એનું સૌથી વધારે દુઃખ થાય છે એમાં કોઈ ભૂમ બરાડા પાડીને કોઈ કહી દે કે કોઈ મોટી ધરણા રેલી કરી નાખે ને તો જ તમે સમજો એવું બિલકુલ ના હોય એવું માનું છું તમે દસ બાર વર્ષ જૂના કોઈ પુલ હોય એને એના સળિયા દેખાઈ જાય તો એક નાગરિક તરીકે એને સૌથી વધારે ચિંતા થાય છે એના મનમાં એ પ્રશ્નો થાય છે ડર લાગે છે કે હું આ પુલ ઉપરથી પસાર તો થઉં છું પણ કોઈ સળિયો એની ગાડી કે બાઇકમાં એ ઘૂસી ના જાય કોઈ સંજોગોમાં એમાં કોઈ એવું મોટું ગાબડું ન પડી જાય અને પુલ ઉપર જો એ ખાબોચિયા ભરેલા હોય તો એને સતત ડર તો લાગે છે કે એની ગાડી જો એમાં પડી કે એમાં બાઇક એનું પડ્યું તો એ વ્યક્તિ એ બાઇકવાળા વ્યક્તિઓની હું ખાસ વાત કરું છું જે લોકો નિયમિત રીતે ઓફિસે જાય છે ઓફિસ થી ઘર જાય છે તો એ એ બ્રિજ ઉપર પડેલો ખાડો છે એમાં જેવું એનું પહેલું ટાયર ગયું ઘણા બધા લોકોને આપણે જોઈએ છે કે એ ખાડામાં પડ્યા એ સીધા રોડ ઉપર પડે એ બ્રિજના રોડ ઉપર પડે અને બીજું કોઈ વાહન એનો એનો એ ભોગ લઈ લે હમણાં એક સમાચાર મેં વાંચ્યા કે વડોદરાથી ભરૂચ લઈ જતા ગણપતિની મૂર્તિ હતી બાર ફૂટની કોઈક મોટો ખાડો આવ્યો ને મૂર્તિ એ પડી ગઈ હવે મૂર્તિનું પૂજન કરીએ એની આરાધના કરીએ એની એની મંગળ કામનાઓ કરીએ એની સામે કોઈના જીવનની એ પહેલા એ મૂર્તિનું ત્યાંથી પડી જવું માનું છું કે જે લોકો એના જવાબદાર લોકો છે એને કંઈક એ બોધ લેવાની જરૂર છે ને એમને કંઈક સુધરવાની જરૂર છે સિગ્નલ આગળ એ ત્રીસ સેકન્ડ લખાયેલી હોય ગ્રીન સિગ્નલ થયું ત્રીસ સેકન્ડમાં એમ કે તમારો જવાનો વારો આવશે ખૂબ સારી વાત છે પાછળવાળો હોર્ન મારતો હોય જેવું તમે સિગ્નલના એ જીબ્રા ક્રોસિંગને તમે વટો તો મોટા મોટા ખાડા હોય હવે તમે પાછળ વાળો એ ગમે એટલો હોર્ન મારે પેલા ત્રીસ સેકન્ડ એ દેખાતી હશે બધા જવાની ઉતાવળ છે પણ એ કોઈ ખાડાને કોઈ એનું બાઇક કે કાર ઉડાડીને તો લઈ નથી જવાનું એ હવામાં કોઈ ઉડાડવાનું તો નથી પાછળ ગમે એટલા તમે હોર્ન મારો પણ આગળવાળો એ ખાડાને જાળવીને જ એને પસાર થશે તો પાછળ જે લોકો છે ટ્રાફિકમાં એનો ત્રણ સિગ્નલ એ ખુલે વારો આવે તો એના ગુસ્સાનું કોઈ માપવાનું કોઈ મીટર નથી આવતું પણ લોકો એનાથી જબરજસ્ત ત્રસ છે અને એ સવાલો પણ પૂછી રહ્યા છે કે આવું એના ભાગે એ કેમ થયું છે લોકોની પીડા એ પોલીસને એટલી બધી દેખાય છે આ વખતની સિઝનમાં ગુજરાતની પોલીસે એટલા બધા ખાડા પૂર્યા છે જ્યાં જુઓ ત્યાં પાવડા ને તગારા લઈને એ બિચારા એ મચી પડ્યા હોય મોટે ભાગે હાઈવેમાં એવું ઘણી બધી વાર દેખાયું છે શહેરોમાં તો એને પાવડોય ન મળે ને કોદાળી ન મળે ને એને કોઈ તગારું ન મળે એટલે અહીંયા એ સાહસ નથી કરતા પણ હાઇવે પર તમે જોશો તો ગામના લોકો એ એ એ વ્યવસ્થામાં જોડાય જાતે એમાં માટી નાખે એ ખાડા પૂરે ફરી પાછા એમાં વાહનો ચાલે ને એ તૂટી જાય પણ એ પોલીસની જવાબદારી નથી એ કામ કરે છે સારી વાત છે એનું કામ ટ્રાફિકને મેનેજ કરવાનું છે એ મકાન બાંધકામ વિભાગવાળાની એ જવાબદારી છે એમને કરવું જોઈએ એની માટેની એક મોટી ફોજ છે એના માટે એ જનતાના ટેક્સના પૈસાથી એમને પગાર મળે છે એની ગાડીઓ ચાલે છે એના સંતાનોના ઉચ્ચ ભણતર માટેની પણ એ વ્યવસ્થા લોકોના ટેક્સમાંથી થાય છે તો લોકો એ અપેક્ષા રાખે છે જેને જવાબદાર બનાવવા એ લોકો એની જવાબદારીને નિભાવે ને રસ્તા પર દેખાય અમદાવાદ આટલા બધા લોકોનું શહેર છે અમદાવાદના કમિશનર અને છેલ્લા કેટલાક વર્ષોમાં એ પ્રયત્નો પણ કર્યા છે ખાસ તો દોઢ બે વર્ષથી એ પ્રયત્નો એણે ખૂબ કર્યા કે અમદાવાદના રસ્તા ખૂબ સારા થાય કારણ કે જ્યારે તમે ગુજરાતની બહાર કોઈ પણ વ્યક્તિને ભારતના કે વિદેશના કોઈપણ વ્યક્તિને જ્યારે તમે ગુજરાતનું નામ લો તો એને સૌથી પહેલા શું દેખાય અમદાવાદ દેખાય તમે નોર્થના કેટલાક સ્ટેટમાં જાઓ તો લોકોને એ પણ ખબર નથી ગાંધીનગર એ તમારું કેપિટલ છે જેવું તમે ગુજરાતનું નામ લો તો એ અમદાવાદનું નામ લેશે રાખે એ વ્યક્તિ અમદાવાદમાં ઉતરે છે તો એ શું અપેક્ષા રાખે એની પાસે એટલે એ કોઈ મોટા કોઈ અહીંયા કોઈ એવા કોઈ પોસ વિસ્તારમાં ના તો એ જજ અને નેતાઓના બંગલો જોવા જાય છે કે ના તો એવા કોઈ મહેલોનું આ નગર છે કે જ્યાં લોકો એ મહેલોને જોવા જાય ના તો એવા કોઈ આપણે મોટા મ્યુઝિયમ બનાવ્યા છે તો એ વ્યક્તિ એરપોર્ટે ઉતરે કે ગીતા મંદિર ઉતરે કે રેલવે સ્ટેશન ઉતરે એને જ્યાં જવાનું હોય તો ત્યાંથી એને મનમાં શું દેખાય તો એને એ રસ્તો દેખાય છે એને બ્રિજ દેખાય છે કે ભાઈ અહીંયા ટ્રાફિક નથી થતું આટલા લાખ લોકોની વચ્ચે આટલા બધા બ્રિજ અહીંયા બન્યા છે પણ એ રસ્તા સારા ન હોય તો એ વ્યક્તિ એના મનમાં એ છાપ લઈને જાય છે કે હું ગુજરાતની વાતો તો બહુ સાંભળી પણ એ ગુજરાતના રસ્તાઓમાં કોઈ દમ નથી તો એક એક શહેરની માત્ર એક ઇમેજથી એ આખા ગુજરાતની ઇમેજને એ બાંધતા હોય છે ચલો કમિશનરે એ મહેનત પણ કરી મેં કીધું એમ કે કેટલાક પેચમાં એ આપણને દેખાય છે કે રસ્તાઓ સારા પણ બન્યા પણ એકમાત્ર વરસાદને કારણે જે જૂના બનેલા રસ્તાઓ છે એની કોઈ ખબર નહીં એની કોઈ ઉંમર હોતી નથી એવું કહે છે કે દસ વર્ષ એ ડામરનો રસ્તો ટકે પણ કદાચ ગુજરાતમાંથી કોઈ કહી દે કે એને ત્યાં જે રોડ બન્યો એ દસ વર્ષમાં એને ત્યાં કોઈ થીગડા નથી મારવા પડ્યા કે એક બે ચાર પાંચ ઇંચનો વરસાદ પડ્યો અને એ રોડ ઉપર કોઈ ખાડા નથી પડ્યા એ રોડ ઉપર કોઈનો જીવ નથી ગયો કે એ રોડ ઉપર એ ખાડા પડવાના કારણે એ કોઈનો અકસ્માત નથી થયો આપણને ખબર નથી દસ વર્ષ કહે છે હમણાં એક્સપર્ટને પણ પૂછીશું તો કેસે આરસીસી વિશે પૂછીએ તો કેસે ત્રીસ ચાલીસ પચાસ વર્ષે આરસીસી ચાલે પણ એ આરસીસીમાં પણ એ સળિયા દેખાઈ જાય એટલું બધું જબરજસ્ત કોન્ક્રીટ વાળું મજબૂત એ આરસીસી એ આપણે બનાવીએ છે તો લોકો એ બાબતે આપણી કિંમત કરે છે પણ આ એ સિઝન છે જ્યારે એ જનતાને દેખાડી દેવાનો તમારી પાસે પણ મોકો છે તમે એક તમે એક જગ્યાએથી તમે આદેશ કરો કે તમે આટલા ખાડાને પૂરી દેવાના છે અથવા પૂરી દીધા છે તો એ લોકોની લોકોની સામે પણ એ દેખાડવાનો સૌથી મોટો મોકો છે સૌથી વધારે પડ્યા હતા અને પછી એ ગુજરાતે બોધ લીધો કે હવે એક પણ ખાડો એ નહીં પડે પડતા હશે કંઈ વાંધો નથી પણ એટલીસ્ટ એક હાઈવે ઉપર એક આખું ગાડીનું ટાયર જતું રહે એટલા ખાડા તો કેવી રીતે પડે એ સમજની બહાર છે અને દર વર્ષે એ સવાલો આપણે પૂછીએ છીએ મેં જોયો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે નેશનલ હાઈવે નો એક્સપ્રેસ હાઈવે ની વાત નથી કરતો નેશનલ હાઇવે પર એકસો ને પંચાવન રૂપિયા ટોલ એ હાઈવે ઉપર છે અને એનો એક મેં વિડીયો જોયો તમારું દિલ તૂટી જાય કોઈક એક વ્યક્તિ માત્ર સો કિલોમીટર જવાના એકસો પંચાવન રૂપિયા એક કિલોમીટર દીઠ એક રૂપિયો પંચાવન પૈસા એ ચોખ્ખા ટ્રાન્સફર બીઓટી જેને એ રોડ જેને મેન્ટેન કરવાનો છે એના ખાતામાં એ એકસો પંચાવન રૂપિયા એ માત્ર સો કિલોમીટરના અંતરે એના એના ખાતામાં જમા થાય છે ફરી એ પાછો ચોવીસ કલાક પછી આવશે તો બીજા એકસો પંચાવન રૂપિયા એ જે મેનેજ કરે છે જે વ્યવસ્થા એના ખાતામાં જમા કરે છે અને હવે તો એ પૂછવાનો પણ ટાઈમ નથી એ ફાસ્ટેગ છે તમારા ખાતામાંથી કપાઈ ગયા એક કિલોમીટર દીઠ એક રૂપિયોને પંચાવન પૈસા ચૂકવતા હોવા છતાં આખું ટાયર એમાં જતું રહે એવા ખાડા કેવી રીતે પડે એ સમજવાનો પણ વિષય છે કદાચ હું માનું છું કે આપણે બધા સમજી ગયા છીએ તો ચૂપ રહેવાનો સમય છે એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી એક એવી વ્યવસ્થા છે કે ગુજરાતમાં આપણને એ ખબર પડે કે હાઈવે નેશનલ હાઇવેનો રોડ આ મેનેજ કરે છે પણ એ નેશનલ હાઈવે ઓથોરિટી ક્યાંય તમને દેખાય નહીં મિસ્ટર ઇન્ડિયા જેવું છે એની વ્યવસ્થાઓ તમને ક્યાંય દેખાય નહીં તમે એના કોઈ અધિકારીને તમે ક્યારેય રીચ ના કરી શકો આપણને એવું લાગે કે આ બધું ગુજરાતનું જ છે ગુજરાતમાં રહેલા નેશનલ હાઈવે ઓથોરિટીના કોઈ માણસને તમે રીચ કરી જાઓ એ સરકારના ગુજરાત સરકારના માણસો એની સાથે વાત કરતા હશે ને એમની કંઈક એ બધું વાતોનું આદાન પ્રદાન થતું હશે વ્યવસ્થાઓનું મુશ્કેલીઓનું આદાન પ્રદાન થતું હશે પણ એક સામાન્ય નાગરિક બિચારો ક્યારેય આ મિસ્ટર ઇન્ડિયા વ્યવસ્થાને એ ક્યારેય જોઈ ન શકે ક્યારેય એને પકડી ના શકે ક્યારેય એને સવાલ ન પૂછી શકે તમારી વાત છોડો અમે પણ શોધવા જઈએ તો એનો કોઈ અધિકારી ગુજરાતમાં તમને રીચ થાય તો આપણે એવું કહીએ કે અહીંયા ત્રણ હજાર કિલોમીટર લાંબા નેશનલ હાઇવે છે પણ એ ત્રણ હજાર કિલોમીટર લાંબા હાઇવેને મેનેજ કરતી વ્યવસ્થા બીજું નેશનલ હાઇવે જેટલા પણ આપણે ત્યાં છે એ એક પણ ફ્રી નથી જેટલા પર જાઓ તો બધા લોકો એનો ટોલ ચૂકવે છે એ એક કિલોમીટર દીઠ એને નિયત કરેલી વ્યવસ્થા છે એ પૈસા ચૂકવીને જવાનું દર એપ્રિલે એમાં કોઈ પાછો બદલાવ પણ થાય છે એમાં વધે પણ છે ઘટતા નથી વધે છે લોકો વધારે ટેક્સ ભરી રહ્યા છે તો એ વ્યવસ્થામાં એ જવાબ આપનારું કોઈ નથી હું માનું છું કે ગુજરાતમાં રોડ રસ્તાની બાબતે કોઈ કંઈક એવી ઓથોરિટી હોવી જોઈએ ચાહે સ્ટેટ હાઇવે હોય તો પણ ભલે એ મહાનગરપાલિકાનો રોડ હોય તો પણ ભલે ને નેશનલ હાઇવે હોય તો પણ ભલે એની ફરિયાદ જે છે એ એક જ જગ્યાએથી થાય લોકોને એનો જવાબ મળે અને એને એવું લાગે કે એના માટેની કોઈ વ્યવસ્થા એ કામ કરે છે એ ટેક્સ ભરે છે એના પ્રમાણમાં એને કંઈક સારી સુવિધા પણ એ સામે મળી રહી છે તો આજનો આપણો વિષય છે કે શહેરોનું નસીબ એ ખાડે કેમ ગયું છે શહેરો શું કામ ગામડાનું નસીબ પણ કેમ ખાડે ગયું છે આપણી સાથે ચાર લોકો છે રાજેશભાઈ શાહ છે વરિષ્ઠ પત્રકાર છે ઉર્વીશભાઈ કંથારીયા છે એ ભાજપના નેતા છે નરેન્દ્રભાઈ રાવત છે એ કોંગ્રેસના નેતા છે અને બીવી હરસોડા છે એ પોતે આર નિવૃત એન્જિનિયર છે સૌથી પહેલો સવાલ હું રાજેશભાઈ તમને પૂછું છું મેં કીધું કે આ વખતે મેં મહત્તમ એવા મીમ વોટ્સએપમાં જોયા એટલા બધા લોકોએ લખાણો લેખા ઘણા બધા લોકો એ સ્પોન્ટેનિયસ કવિ થઈ ગયા ઘણા બધા લોકોની મનમાં એ લેખક તરીકેનો જીવ જાગી ગયો તો એટલા બધા મીમ્સ એટલા બધા એટલા બધા પોસ્ટર્સ એટલા બધા લેખ એટલી બધી કવિતાઓ ખાડા ઉપર ફરી છેવટે આજે રાજ્ય સરકાર એ કહી રહી છે કે ઓગણીસ હજાર જેટલા ખાડા છે સાતમી તારીખ સુધીમાં અમે એને પૂરી દેવાના છીએ તો ઘણી બધી જગ્યાએ એવું પણ બનતું છે કે એમનું કવરેજ નહીં હોય એ ગામડાના લોકો આજે પણ એ રીબાતા હશે પણ એ સવાલો દર વખતે કેમ કરવા પડે કે તમે ચોમાસું આવ્યું એ ત્રણ મહિના દરમિયાન તમારે ત્યાં બધા રોડ તૂટી ગયા ફરી પાછો રોડનો પુનર્જન્મ થાય અને આપણને એ કાળા રોડ દેખાય દિવાળી આપણે બધાને એવું થાય કે આ જોરદાર પિક્ચર છે ને આપણે જોરદાર ડેવલપમેન્ટ કરી રહ્યા છીએ જોરદાર ડેવલપ સ્ટેટમાં આપણે રહી રહ્યા છીએ તો હું માનું છું ધીમે 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 લોકોની એ સંવેદના પણ જતી જાય છે કે હવે ઠીક છે કોઈને કહેવું નથી કશું થવાનું નથી ફરી પાછો આવતું ચોમાસું આવશે ને મારે ત્યાં એ ખાડા પડવાના છે ને મારે ફરી પાછું એ અથડાતા કુટાતા મણકા ભંગાવતા હાડકા તોડાવતા મારે બાઇક અને ગાડી લઈને એ રસ્તા ઉપરથી પસાર થવાનું છે રાજેશભાઈ વીટીવી માર્શકોને અમારા નમસ્કાર રસ્તાની વાત કરીએ તો થોડીક વાત હું વિગતવાર કરવા માંગુ છું ગુજરાત રાજ્યના તેત્રીસ જિલ્લાઓમાં સત્તર રાષ્ટ્રીય નેશનલ હાઇવે આવેલા છે જી અને જેની લંબાઈ ચાર હજાર ને બત્રીસ કિલોમીટર છે જયારે ત્રણસો થી વધુ સ્ટેટ હાઈવે આવેલા છે જેની લંબાઈ ઓગણીસ હજાર સાતસો એકસઠ કિલોમીટરની છે અને ટોટલ એક લાખ છન્નુ હજાર ચોવીસ કિલોમીટર જેટલા રસ્તાઓ વ્યાપેલા છે મહાનગરપાલિકા નગરપાલિકા જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત તાલુકા પંચાયત આ તેત્રીસ જિલ્લાઓમાં આટલા રસ્તા આવેલા છે જી બે હજાર પછી ભાજપ સરકારે રસ્તા બાબતમાં રસ્તા બનાવવા બાબતમાં કામગીરી કરેલી જ છે પરંતુ એ રસ્તાની કામગીરીની ગુણવત્તા બાબત જ સવાલ મોટો થયો છે જે ગુણવત્તા વિન કામગીરી થઈ ગયેલી છે હવે આજુબાજુના રાજ્યોમાં જોઈએ તો ગુજરાત માંથી બાજુના પાડોશી રાજ્યોમાં જવા માટે પણ લક્ઝરી બસો સરકારી બસો માં પરિવહન થતું હોય છે જયારે રસ્તા ત્યારે જ આ પરિવહન થઈ શકતું હોય એટલે ગુજરાતનું ગુજરાત રાજ્યની રસ્તા બાબતમાં સારા રાજ્ય તરીકે ગણતરી થાય છે એના માટે હું રાજ્ય અભિનંદન પાઠવું છું રસ્તા બને એના માટે રાજ્ય સરકાર બેદરકાર છે એના માટે ખાસ રાજ્ય સરકારને પણ અમુક અમુક મારા પોતાના જે વિચારો છે રજૂ કરવાના છે હવે વાત કરીએ તો જે ખાઈમાંથી જે આખે તોફાન આવ્યું એના કારણે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભારે વરસાદના કારણે બે સુમાર રસ્તા તૂટી ગયા જી એ લગભગ એક નેશનલ હાઈવે હાઇવે સ્ટેટ હાઈવે અન્ય રસ્તા અને એકસો બાર પંચાયત હસ્તકના કુલ એકસો ચાલીસ રસ્તાઓ તો બંધ છે અને એ બંધ રસ્તાઓને તાત્કાલિક રાજ્ય સરકારના આદેશથી તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી રિપેરિંગ રીસર્ફિંગ અને મેટલ વર્ક કરવાની કામગીરી સોંપાઈ દેવાઈ ગઈ છે જેની કામગીરી હાલમાં યોજના ધોરણે પણ ચાલુ જ છે પરંતુ સવાલ એ છે કે વારંવાર આ રસ્તાઓ દર માસે જ કેમ હવે જયારે રસ્તાઓનો કોન્ટ્રાક્ટ આપવામાં આવતા હોય છે ત્યારે ટાઈમિંગ થતું હોય છે એ ટેન્ડર સરકારના નિયમ મુજબ એ ગ્રેડ બી ગ્રેડ સી ગ્રેડના કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ મળતો હોય છે કોન્ટ્રાક્ટર એ કોન્ટ્રેક્ટ લઈ લીધા પછી કામ પેટા માં આપી જતા હોય છે અને પેટા કોન્ટ્રક્ટ વાળા ઓકે રીતે અધિકારીઓ અને રાજકીય નેતાઓની સાથેની થી હલકી ગુણવત્તા નું કામ કરતા હોય છે પરંતુ આની જવાબદારી કોઈ ઉપર ફિક્સ થતી નથી એટલે સરકારે જવાબદારી ફિક્સ કરી ગુણવત્તા વાળા રસ્તા એના માટે ખાસ જોવું જોઈએ હાલમાં ગુજરાતની પ્રજા ત્રાઇમાન છે કારણ કે નાના ખાડામાં અસંખ્ય હરસોડા સાહેબ એક સવાલ મને એ થાય છે જે રાજેશભાઈએ કીધું કે બધું સેટિંગ થાય ને કોન્ટ્રાક્ટર આમ કરે નેતા આમ કરે પણ મારે એક સવાલ તમને પૂછવો છે એ ગુણવત્તા અને આંતે બધું આજે એક બાજુ રાખીએ એને કીધું કે ગુજરાત એ રસ્તામાં સૌથી વખણાતું સ્ટેટ છે આ છેલ્લા પચીસ વર્ષમાં એ આપણે જોઈએ છે કે લોકો એવું કે ગુજરાતમાં રોડ જોરદાર છે કેટલાક લોકો એવું કે ગુજરાતમાં આવીએ એટલે ખબર પડી જાય તમે ગુજરાતમાં આવ્યો કેમ તો કે રસ્તો એ સારો હતો પણ જે છેલ્લા ચાર પાંચ દસ વર્ષની જે પરિસ્થિતિ છે હું તમારી પાસેથી એ જાણવા માગું છું એ જવાબ જાણવા માગું છું કે આ ડિટોરીશન જે છે એ સરકારોનું થયું છે કે પછી એ ગુજરાતના એન્જિનિયરોનું થયું છે કે પછી એ ગુજરાતના કોન્ટ્રાક્ટરોનું થયું છે જે રસ્તા બનાવે છે અને ડિસ્પોઝેબલ રસ્તા બનાવે છે દર વર્ષે એ તૂટી જાય ખાડા એ પડી જાય લોકોના એ જીવ પણ જાય અને છેવટે મેં કીધું કે સરકારો એ આદેશો આપીને એ એ ખુશી મનાવે કે એણે આટલા બધા ખાડા એ પૂરી દીધા છે અથવા પૂરવાની કામગીરી એ ચાલુ છે તો ડિટોરિયેશન કોનું છે સરકારનું છે એના કોન્ટ્રાક્ટરનું છે કે પછી એના એન્જિનિયરનું છે અરસોડા સાહેબ હાજી આપનો જે પ્રશ્ન છે એ બહુ જ વ્યાજબી અને મહત્વનો છે એની આપણે વિગતવાર ચર્ચા કરી અને વિગતવાર એના જમા પાસા ઉધાર પાસાઓ કોની નબળાઇ અને સા કારણે આનું વિશ્લેષણ કરીએ તો સૌથી પહેલા તો ગુજરાતની અંદર રોડ નેટવર્કનો વિકાસ ઘણો થયો છે જે આપણે સ્વીકારીએ છીએ અને એના માટે સરકાર અભિનંદનને પાત્ર છે પરંતુ સામે સમસ્યા જે રોડના ખાડાની પબ્લિકને પડતી અગવડતાની થઈ છે એના મુદ્દા વિચારીએ હવે આપણે કદાચ યાદ હશે અને દર્શકોને યાદ હશે તો થોડા વર્ષો પહેલાના આપણા ડિબેટમાં મેં કીધું હતું કે રોડ ઉપર ખાડો પડે અને અકસ્માત થાય અને ગંભીર ઇજા થાય કે મૃત્યુ થાય તો જે તે અધિકારી ઉપર એફઆઈઆર કરવી જોઈએ ત્યારે મારા ઉપર ઘણા બધા ફોન મારા મિત્રોના એન્જિનિયરોના આવીને મારી ઉપર પસ્તાળ કરી હતી આજે બે દિવસ પહેલા મેં ન્યૂઝપેપરમાં વાંચ્યું મને આનંદ થયો સુરતના સીપી સાહેબ ગેહલોત સાહેબ એમનું નિવેદન વાંચ્યું ફરિયાદ કે જો હાઈવે ઉપર ખાડો હશે અને એમાં અકસ્માત થશે તો કોઈ મૃત્યુ થશે તો પેલી જવાબદારી પેલી ફરિયાદ એ અધિકારી ઉપર નોંધવામાં આવશે એટલે આ ગેહલોત સાહેબનું સરાહનીય પગલું છે આ રાજકોટ સાહેબ હતા ત્યારે પણ આ જે ટ્રાફિક સલામતીની મિટિંગોમાં ઘણી બધી હાઇવે ઓથોરિટી વતી પણ એટેન્ડ કરેલી છે સાહેબ આમાં બહુ ઊંડું જ્ઞાન ધરાવે છે સાહેબ એમટેક છે એટલે આ પગલું સરાહનીય છે એટલે આપણા માધ્યમ માટે મારે દરેકને કહેવું છે કે ભાઈ જે રોડનું મેન્ટેનન્સ કરે છે એની પહેલા તો નૈતિક જવાબદારી અધિકારીઓની આવે જ છે તો આ જવાબદારી કેમ નથી નિભાવી શકતા એના પણ પાસાઓ આપણે જોઈએ તો થોડું જે એ મેન્ટેનન્સમાં જવાબદારીપૂર્વક વર્તન કરવામાં આવતું નથી અથવા તો બેદરકારી દાખવવામાં આવે છે ઘણી વખત સ્ટાફની પણ શોર્ટેજ છે અને નાણાકીય ભેડ તો રાજ્ય સરકારમાં ઘણા વર્ષથી આ બાબતમાં બહુ જોઈ નથી કારણ કે મેન્ટેનન્સ માટેના પૈસા અને નવા રોડની ગ્રાન્ટો પણ એટલી બધી મળતી હોય છે પણ ચોમાસા દરમિયાનનો જે ખાડાનો પ્રશ્ન છે અને પ્રજા તાહિમામ પોકાર છે એના માટે હું મારા અનુભવના આધારે સજેશન તમને આપું તો મેન્ટેનન્સનો પ્લાનિંગનો અભાવ છે આજે આપણે એકવીસમી સદીમાં જીવીએ છીએ એકવીસમી સદીમાં ઇમીડિયેટલી સારવાર મળે પ્રાથમિક સારવાર મળે છે એકસો આઠની સુવિધા છે તો એ માંદગીની સારવાર મળે તો રોડની સારવાર માટે ઘણી બધી ટેકનોલોજી છે એના પ્લાનિંગની જરૂર છે એના આયોજનની જરૂર છે દાખલા તરીકે જ્યારે આજથી વીસ પચીસ ત્રીસ વર્ષ પહેલા આટલી ટેકનોલોજી નવતી વિકાસ પામી ત્યારે પણ નેશનલ હાઇવે ઉપર હું પિંચાશી થી અઠ્યાસી લીંબડી હતો નેશનલ હાઇવે ઉપર એક પણ ખાડો અમે રહેવા નહોતા દેતા અને એક પણ ખાડો હોય તો અમારા અધિકારીઓ ઉપરથી પણ અમારા ઉપર એટલી બધી ધોસ પહોંચતી હવે આજે ટેકનોલોજી વિકાસ પામી છે અને પ્રજા આટલી બધી ત્રાહીમાં શું કામ છે તો પહેલા તો રોડ ઉપર ખાડો પડે એ ન પડવો જોઈએ અને અતિવૃષ્ટિ કે એમાં થોડો પડે તો અતિવૃષ્ટિમાં આપણે સ્વીકારીએ છીએ બાકી નોર્મલ કેસની અંદર થોડા ઘણા ખાડા પડે તો ઈ ખાડા તાત્કાલિક બુરી શકાય છે એ માટેનું પ્લાનિંગ હોવું જોઈએ આપણે ચોમાસુ જતું અને ખાડાઓ બુરવાનું પ્લાનિંગ કરી એની રાહ જોવાની કોઈ જરૂરિયાત નથી કારણ કે જે આપે કીધું એ રીતે પ્રજા દિવાળી સુધી આ બધા રોડ ઉપર હાડકાં તોડતી રહીએ આ વસ્તુ ઇચ્છનીય નથી અને આમાંથી બહાર નીકળવું જોઈએ તો એના માટેની વ્યવસ્થા છે કે અત્યારે ઇમર્જન ડામર લિક્વિડ ડામર મળે છે તમે ચાલુ વરસાદે પણ ખાડો તમે એનો બુરી શકો છો ફ્લેશ સેટ સિમેન્ટ મળે છે ઓકે આપણે જે નર્મદા છે તો એની અંદર પાણીની અંદર કોન્ક્રીટ થાય છે ને તો આ ટાઈપના સિમેન્ટો મળે છે એ પણ હાથ વગર રાખવા જોઈએ આપણે આપત્તિ આવે તો કેમ બચવું એની બધી જાહેરાત સાંભળીએ છીએ એવી રીતે અધિકારીઓએ અને જે કાંઈ જવાબદાર અધિકારીઓએ પદાધિકારીઓ એમાં સાથ આપવો જોઈએ અને આની પૂર્વ તૈયારી જો કરી રાખે તો જેવો ખાડો પડે એવો જ ખાડો ચાલુ વરસાદે પણ ભૂરી શકાય છે પ્રજા એમ નથી કહેતી કે તમે પેલા રોડ હતો એટલો જ અપટુડેટ કરો પણ એની અંદર બાઇક કે કાર છે એનો અકસ્માત થઈને હાડકા ન તૂટે એટલી સરફેસને તો તમે કરી જ શકો એમ છો પણ આમાં પ્લાનિંગનો અભાવ છે થોડો મેન્ટેનન્સ સ્ટાફનો પણ અભાવ છે અને ખાસ કહીએ તો અત્યારે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં સ્ટાફની અછતના કારણે કન્સલ્ટન્સી વેજ ઉપર જતું રહ્યું છે જે મેન્ટેનન્સ કરે છે જે સુપરવિઝન કરે છે એ પણ કોન્ટેક્ટ સાહેબ મેં કીધું કે કદાચ આ બધા જો આ આ મોકો છે આ એમના માટે સૌથી મોટી તક છે કે એ જનતાને બતાવી દે કે જે કઈ થયું એ બે હજાર ચોવીસ છેલ્લું વર્ષ હતું એ કન્સલ્ટન્સી એ એ કોરાણે મૂકે એ મટીરીયલમાં જ્યાં પણ નવી ટેકનોલોજી શોધાઈ એને પણ લઈ આવે અને રોડ એ સારા રહે એ ગુજરાતના લોકો પણ અપેક્ષા રાખે છે રાવત સાહેબ તો એક તો સૌથી મોટી વાત એ છે કે સરકારની સામે ખૂબ સવાલો પૂછાયા ઓકે એમ એમની એમની સાથેનું કનેક્શન છે મને સાંભળે છે ઓકે ઓકે નરેન્દ્રભાઈ તમને મારો અવાજ સંભળાય છે રાવત સાહેબ તમને અવાજ સંભળાય છે મારો ઓકે ચલો ઉર્વિશભાઈ તમને પૂછું કે એક એક તો મેં કીધું કે ક્યાંક કોઈક જગ્યાએ કોઈ સારું કામ કરે છે તો એ દેખાય છે પણ એ દર વખતે લોકો એનો ગુસ્સો એ હવામાં ઉડાડી દે એ વ્યવસ્થાઓને એ સત્તાને એ તંત્રને એ સરકારને એવું લાગે છે કે લોકોને એની ટેવ પડી ગઈ છે એ સંવેદના હવે એ લોકો પણ ગુમાવી ચૂક્યા છે કે તમને એના માટે કોઈ જવાબદાર નથી ઠેરવતું તો દર વર્ષની એક કહાણી હોય છે જૂન જુલાઈમાં ખાડા પડે દિવાળી સુધીમાં ફરી સરકાર એ વાહવાહી મેળવતી થઈ જાય પણ એનું કોઈ પરમનન્ટ સોલ્યુશન કોઈ લાવતું નથી એક વિચારવાનો વિષય એ પણ છે કે મુખ્યમંત્રીએ પોતે આદેશો કરવા પડે કે તમારે એ સચિવોને કહેવું પડે કે તમે આનું ધ્યાન રાખજો અને ગુજરાતમાં જે ખાડા પીડ્યા છે એ બરાબર પુરાઈ જાય હું માનું છું કે આ પણ આ સૌથી મોટી ચિંતાનો વિષય છે નીચે સુધીનું એક વ્યવસ્થા તંત્ર છે જેની તાલુકા સુધીની જવાબદારીઓ છે લોકો શેના માટે દર વર્ષે આટલા પીડાય જી હેમંતભાઈ સામાન્ય માનવી અને જાહેર વ્યવસ્થા વચ્ચેની સૌથી કોમન કડી હોય તો એ રસ્તા છે આજે માણસ ઘરની બહાર નીકળે છે અને એક સ્થળેથી બીજા સ્થળે એના રૂટીન કરતા સેજ કોઈક બીજા સ્થળે એને જવાનું થયું છે કોઈક કામ સર તો ઘરમાં મા બહેન પત્ની બાપુજી શું પ્રશ્ન પૂછે છે શું કે છે કે ભયલા પહોંચે એટલે ફોન કરી દે છે આ પાછળની સંવેદના આપે બહુ બહુ સરસ રીતે વ્યક્ત કરી છે અને માત્ર ઇમોશનલ વાત નથી કરી આપે સકારાત્મકતા પણ એમાં દર્શાવી છે અભિનંદનને પાત્ર છો અને સુગ્ન પેનલ રાજેશભાઈએ જે વાત કરી એમણે આંકડા સાથે વાત કરી હરસોડા સાહેબે જે વાત કરી એમના સૂચનોમાં પણ એક સંવેદના છે અને ઉકેલની દિશા દેખાય છે એટલે આ પ્રકારની જે ડિબેટ થાય છે એ ખૂબ જ સકારાત્મક થઈ રહ્યું છે એટલે એ એના માટે સમગ્ર બધાને આપનું અભિવાદન છે હવે મૂળ વાત ઉપર આપણે આવીએ કે ખરેખર વાસ્તવિકતા જે છે એ તો આપણે જાણીએ છીએ કે ખાડાઓનો પ્રશ્ન છે વરસાદ પછીનો પ્રશ્ન છે દિવાળી પહેલા ઉકેલાતો પ્રશ્ન છે અને ફરી બીજા વર્ષે ઉભો થતો પ્રશ્ન છે અને દરેક માનવી જે રસ્તા ઉપરથી જવાનું છે એ બધા માટે કોમન છે એટલે એમાં વહીવટી તંત્રના લોકો હોય સામાન્ય પ્રજા હોય કે રાજકારણી હોય એ બધાને નડતો પ્રશ્ન છે આ કારણ કે એ સંભાવના દરેકને રહેલી છે કે સલામત પહોંચાશે કે નહીં પહોંચાય પરંતુ વાસ્તવિકતાઓ પણ આપણે કેટલીક જાણવાની છે કે જ્યારે આપણે આટલી સકારાત્મકથી વાત કરી રહ્યા છીએ આપણે ટેકનિકલ સોલ્યુશન મટીરિયલ સાયન્સના લેવલની વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે કેટલીક વાસ્તવિકતાઓ કે જે મોટા બદલાવ આવ્યા છે જાહેર વ્યવસ્થાઓમાં એના આધારે શું ઇમ્પેક્ટ થઈ છે ને એના માટે શું આપણે તૈયારી કરવાની છે સમગ્ર પ્રજાની વાત છે તો એક સમય હતો કે જમીનની અંદર એટલે કે અંડરગ્રાઉન્ડ લેવલે માત્ર પાણી એટલે સામાન્ય પાણી વરસાદના નિકાલનું પાણી અને વેસ્ટ વોટર આ ત્રણ લાઈનો વધારે હતી હવે છેલ્લા કેટલાક સમયથી એક બે દાયકાથી જમીનની અંદર વિકાસનું પ્રેશર જે રીતે વધ્યું છે હમ એમાં પાંચ નવી વ્યવસ્થાઓની લાઈનો પાઇપિંગ નેટવર્ક શરૂ થયું છે ટેલિફોન ઇલેક્ટ્રિસિટી ટેલિવિઝન ઇન્ટરનેટ અને ગેસ આ પાંચ નવી લાઇનો જમીનની અંદર આવી છે એ નવો આવિષ્કાર થયો છે હમ બધાને એનાથી સવલતો મળી છે સુવિધાઓમાં વધારો થયો છે દસ વર્ષે જે ટેલિફોન આવતા હતા નોંધાવ્યા પછી એ દસ મિનિટમાં મળી જાય છે ટેલિવિઝન ઉપર હજાર ચેનલો થઈ ગઈ છે પાઇપલાઇનથી ગેસ થઈ ગયો છે અન્ય પણ સુવિધાઓ એને એને જોડાયેલી સુવિધાઓ પણ વધી રહી છે એટલે ક્વોલિટી ઓફ લાઈફમાં ઇમ્પ્રુવમેન્ટ માટે સતત પ્રયત્નશીલ જે વ્યવસ્થાઓ છે એ આગળ વધી રહી છે અને પ્રજા એનો અનુભવ કરી રહી છે પરંતુ એની દરેક વસ્તુની કોઈક આડ આડ અસર હોય છે ઇમ્પેક્ટ હોય છે એ ઇમ્પેક્ટ આપણે એસેસ કરીએ તો એ ઇમ્પેક્ટ એસેસમેન્ટ આવે છે કે વિકાસના પ્રેશર અને અન્ડરગ્રાઉન્ડ પ્રેશરને લીધે પાઇપિંગ પ્રેશર વધતું હોવાને કારણે એ જે નવા અને અંતરિયાળ જે રસ્તાઓ જે છે એમાં કદાચ મટીરીયલની પણ ડેફિશિયન્સી હશે પરંતુ આ પ્રેશરને કારણે એનું ફાઉન્ડેશન વીક થઈ જાય છે અને ત્યારબાદ જયારે અતિશય ગરમી પડે કે જયારે અતિશય આખી નો વરસાદ જે છે એનો પચાસ ટકા વરસાદ ત્રણ દિવસમાં પડી જાય એ સંજોગોમાં એ રોડની કે એ વ્યવસ્થાઓ જે છે આઉટલેટની એની જે ક્ષમતા છે એ ઓછી પડે છે એ ડામરની પણ ક્ષમતા ઓછી પડે છે અને આ ખાડાઓની પરિસ્થિતિ સર્જાય છે ભયનું વાતાવરણ સર્જાય છે એમાં કોઈ અમારે કોઈ રાજકીય વાત રજૂ નથી કરવાની પરંતુ આ જન સામાન્યની વાત છે કારણ કે આ જેટલો આક્રોશ વધે એટલું નુકસાન અમને છે એટલે જેટલું આપે કહ્યું કે તક છે તમારે બતાવી દેવાની એ ખરેખર બતાવી દેવાની તક છે અને આ કુદરતે તો આ વર્ષે તો આંખો ખોલી નાખી છે હેમંતભાઈ બધાની એટલે ખરેખર આંખો ખોલી નાખી ભાઈ જી એટલે એનો એનું કારણ એ છે કે આ વખતે જે રિપેર રિપેરનું જે યુદ્ધ ધોરણે કામગીરી થઈ રહી છે એમાં ફરક એટલો છે કે પેલા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના આધારે આ પરિસ્થિતિ હતી અને એના આધારે રિપેર વર્ક ચાલતું એટલે કે ગ્રામ પંચાયત છે કે નગરપાલિકા છે કે જિલ્લા પંચાયત છે કે મહાનગરપાલિકા છે આ બધી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના બજેટ એમનો મેન્ટેનન્સ એમનો ટેકનિકલ સ્ટાફ રોડ એન્ડ બિલ્ડીંગ આ બધું હતું હવે આ વખતે જે પરિસ્થિતિનું નિર્માણ થયું સમગ્ર ગુજરાતમાં અતિવૃષ્ટિ થઈ છે અને એના આધારે સરકારે જે મહત્વમાં સૌથી મહત્વનો નિર્ણય કર્યો છે કે સંકલિત રીતે યુદ્ધના ધોરણે કરવું એટલે કે જયારે એક યુદ્ધ હોય છે ને ત્યારે આર્મી નેવી અને એરફોર્સ ત્રણેય સાથે કામ કરે છે એટલે એમાં સ્થાનિક રાજ્ય અને કેન્દ્ર ત્રણેય સંકલિત કામ કરવા માટેના આદેશો આપી દીધા છે નેશનલ હાઇવે ઓથોરિટીઝ ઓફ ઇન્ડિયા જેનો આપે ઉલ્લેખ કર્યો એને પણ આ કાર્યમાં જોડી દેવામાં આવી મારો મારો એક નાનકડો એવો સવાલ એ છે કે તમે એવું કીધું કે વિકાસનું પ્રેશર છે પાંચ સેવાઓ જે છે જે જમીનની અંદરથી એના વાયર કે પાઇપલાઇન કાઢવા પડે છે તો આપણું ગુજરાત એ એકમાત્ર ગુજરાત તો નથી કે આખા વિશ્વમાં આપણે જ માત્ર ટેલિવિઝન જોઈએ છે અહીંયા જ વાયર નાખવા પડે એક માત્ર આપણે જ ગુજરાતીઓ નથી માત્ર મોબાઈલ આપણે જ વાપરવા પડે બાકી કોઈ મોબાઈલ વાપરતું જ નથી ને એક માત્ર આપણે ગુજરાતીઓ નથી અમદાવાદવાળા નથી કે જે પીએનજી વાપરતા હોઈએ પાઇપ નેચરલ ગેસ જેને આપણે કહીએ છીએ જેના માટે તમે કહો છો કે નીચેથી ગેસની પાઇપલાઇન નાખવી પડે છે પણ આપણા જેટલી ફજેતી કોઈની નહીં થતી હોય મેં કીધું કે મારે કોઈ રાજ્યની સરખામણી નથી કરવી પણ જે ફજેતી આપણા રાજ્યની થાય છે જેના માટે એ વખણાય છે એ હું માનું છું કે ગુજરાતીને પણ દુઃખ થતું હશે આપણે જ છીએ જે આ બધી વસ્તુઓ વાપરીએ છીએ જમીનમાં નાખવી પડે ને એના કારણે રોડ તૂટી જાય ને ખાડા પડે આ વાત સ્વીકૃત છે હેમંતભાઈ પરંતુ જે રીતે રસ્તાઓ નવા બન્યા છે છ હજાર એકસો ને કિલોમીટરના ગ્રામીણ રસ્તાઓ બન્યા છે આજે ગુજરાતના ગામે ગામ લગભગ અત્યારે નવા રસ્તાઓ થઈ ગયા છે શહેરમાં પણ ઘણા બધા રસ્તાઓ ઇન્ટેક છે આજની તારીખમાં પણ ઓકે પરંતુ કેટલીક જગ્યાએ કેટલીક જગ્યાએ વીક ફાઉન્ડેશન કે મટીરીયલ ડેફિશિયન્સી કે અતિવૃષ્ટિને કારણે જે પ્રશ્નો સર્જાયા છે એને ઉકેલવા માટેની જે વ્યવસ્થા જે છે એ સંકલિત રૂપે થઈ રહી છે નેશનલ હાઇવે ઓથોરિટીઝ ઓફ ઇન્ડિયાને એમાં જોડવામાં આવી છે ગુણવત્તાના પ્રશ્નોને એમાં જોવામાં આવ્યા છે અને સમય મર્યાદા કે પંદરમી સપ્ટેમ્બર સુધીમાં આ રોડ ક્લિયર થઈ જાય અને લોકો સુવિધાપૂર્વક એ કામ કરી શકે પોતાનું એ પ્રમાણની નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ એ દલીલ સાથે તમે કેટલા સહમત થાવ છો કે ડેવલપમેન્ટનું જબરજસ્ત પ્રેશર છે એને રોડની નીચેથી એ રસ્તાઓની નીચેથી પાઇપલાઇન અને વાયર્સ પસાર કરવા પડે છે ને એના કારણે દર ચોમાસામાં આ બે ત્રણ ચાર મહિના એ આખું ગુજરાત પરેશાન થાય છે નરેન્દ્રભાઈ હેમંતભાઈ સૌપ્રથમ તો આપે જે પહેલા પ્રસ્તાવનામાં જે સંપૂર્ણ દર્દનાક વાત કરી એમાં તમામ વાસ્તવિકતાઓ આવતી હતી જેમાં સરકાર પ્રત્યેની ફરજ સરકારની જવાબદારી ભ્રષ્ટાચાર અને વિકાસના નામે થતી વાતો હું હમણાં જ કંથારીયા સાહેબની વાત જે સાંભળી ભારતીય જનતા પાર્ટીની હું સંપૂર્ણ રીતે સહેમત નથી વિકાસનું પ્રેશર એ સતત ચાલતી પ્રક્રિયા છે અઢાર વર્ષનો છોકરો થાય એટલે મૂછ દાઢી આવે પુખ્ત વયનો થાય અને એ કરવું પડે એમાં કોઈ મોટી વાત નથી બીજી વિકાસની વાત થઈ કે ગુજરાતમાં વિકાસમાં પાંચ લાઇનોનું પ્રેશર તો દુનિયામાં હવે તો રોડ બિલ્ડિંગ્સ તમામ બાબતે વિકાસ થતો આવ્યો છે ને ચાલે છે પણ વાસ્તવિકતા કેટલી કરૂરતા છે મારે રાજનીતિક વાત કરવી એક નાગરિક તરીકે વાત કરવી એક સિવિલ એન્જિનિયર તરીકે વાત કરવી ખરેખર ખૂબ દર્દનાક છે વાસ્તવિકતા દર વખતે દિવાળી પહેલા ગુજરાત સરકારના જાહેરાત થાય કે હવે ખાડાઓ પૂરવામાં આવશે તમે શહેરોની પરિસ્થિતિ તો જુઓ તમે રોડની પરિસ્થિતિ જુઓ હમણાં કંતારીયા સાહેબ ભાઈએ કહ્યું કે લો ક્વોલિટી ને હા ક્વોલિટી એનો મતલબ શું એનો સીધો મતલબ ભ્રષ્ટાચાર ગુજરાત રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના શાસનમાં રોડની સંખ્યામાં વધારો થયો એ તો નિરંતર ચાલતું હતું ને થઈ છે એમાં કંઈ વાત નવી નથી ગુજરાત તો પહેલેથી વ્યાપારી રાજ્ય સમૃદ્ધ રાજ્ય હતું જેથી બીજા રાજ્યોની કમ્પેરિઝન પણ કરવાની જરૂર નથી વાત મુદ્દાની એ છે કે વધારે વરસાદ પડ્યો રોડ બગડી શકે પણ કેટલી હદે બગડી શકે તમે હાઇવેમાં તમે રોડ ફાટી જાય માણસનું ટાયર ફાટી જાય વ્હીકલોની દુર્દશા આર્થિક રીતે કેટલો બોધ પડે માનસિક રીતે કેટલો બધ પડે ટ્રાફિકની સમસ્યાથી માણસને કોઈ હોસ્પિટલ જવું હોય કે રાઈટ ટાઈમે પહોંચવું એ પહોંચી ન શકે વાત મહત્વની એ છે કે આ બધું થાય છે કેમ સાહેબ તમને કહી દઉં કે અત્યારે રાજકીય રીતે સૌથી વધુ પૈસા અને કમાવાનું સાધન રાજનેતાઓ માટે રોડ છે હું વડોદરાની વાત કરું કોઈ પણ કોર્પોરેશનમાં તમે રોડ તરત જ મંજૂર થઈ જશે પરંતુ ક્યાં મંજૂર કરવા ક્યાં જરૂરિયાત છે એની કોઈ વાત કરતું જ નથી ક્યાં હન્ડ્રેડ પર્સન્ટ ડેવલપમેન્ટ થઈ ચૂક્યું છે એક શહેરની અંદર વડોદરા હોય તો તમે એક્ઝામ્પલ રીતે વાત કરીએ કે પંદર કિલોમીટર આમ જાઓ ને પંદર કિલોમીટર આમ જાઓ તો તમે વડોદરાની બહાર જતા રહો પણ એ પંદર કિલોમીટર રોડ અત્યારે વ્યવસ્થિત છે કે નહીં નથી લો ક્વોલિટી ના કારણે અને પૈસાના ભ્રષ્ટાચારના કારણે વારંવાર આ રોડો બનતા રહે છે અને કરોડો રૂપિયા ખવાતા હોય છે અને સૌથી સહેલા પૈસા રોડમાં હોય છે તમે બજેટો જુઓ તમે તમે એમાં જોશો તો તમે ચોંકી જશો તમે તમામ કોર્પોરેશનમાં જુઓ એકના એક રોડ દસ વખત બનાવવામાં આવે એના ફૂટપાથ તોડીને ફરીથી નવા બનાવવામાં આવે વારંવાર પાંચ વખત બનાવવામાં આવે હું સ્પષ્ટ રીતે આક્ષેપ કરવા માગુ છું એક નાગરિક તરીકે ને એક રાજકીય નેતા ને કોંગ્રેસ પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે શાસનમાં આવ્યા પછી અને અણગણ અને અભણ શાસકો દ્વારા જે વાત કરી અને જે ડેવલપમેન્ટની વાત કરીને જે રોડમાં એ લોકોએ જે ભ્રષ્ટાચાર કર્યો છે એ અણગણત છે હું તમને અત્યારે કોઈ રોડોની વાત નથી કયો રોડ કયો તૂટી ગયો ને ક્યાં જવું કેવી રીતે કરવું તમે ડભોઈથી અત્યારે એકતા નગર તમે જાઓ તો તમે કાજુ કતરીના પડ હોય એ રીતે તૂટી જાય છે હમણાં ત્રણસો સોળ કરોડનો પ્રોજેક્ટ મંજૂર કર્યો કોરિડોર હાઈ સ્પીડ કોરિડોર એકતા નગર જવા માટે પૈસા ક્યાં ખર્ચ વડોદરાની વાત કરું એ ગરીબ આર્થિક રીતે નબળું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ત્યાં તમે સ્વર્ણિંગ ગ્રાટાની લે દોઢસો બસો કરોડ નથી આપતા હમણાં જે લોંગેસ્ટ બ્રિજ અટલ બ્રિજ બનાવ્યો એ અટલ બ્રિજ પર ઘણી વખત તમે જોયું હશે તમે ત્રણ ચાર વખત ડિબેટ કરી છે એમાં પ્રોબ્લેમ થયો એના બી સાહીઠ કરોડ રૂપિયા હજી આપવાના બાકી છે વાત મહત્વની એ છે કે સરકાર દ્વારા જે વાત કરવામાં આવે છે ને એની સામે જે ભ્રષ્ટાચાર થાય છે અને એના કારણે જે આ સમસ્યાઓ સર્જાઈ જેનો કમર ઉપર તૂટે છે એક નાગરિકની આર્થિક રીતે બોજ પડે છે એક નાગરિકની તમે ક્યાં સુધી આ લઈ જવા માંગો છો લોકોને હંમેશા તમે દિવાળી પહેલા મૂર્ખ બને અમે બજેટ સાત તારીખ સુધી ત્રણ હજાર ચારસો કિલોમીટરના રોડમાં ખાડા પૂરી દો આ ચાલી જ શકે નહીં અને આ ચલાવવાની વાત પ્રજાએ પણ સમજવી પડશે કારણ કે વારંવાર તમે આ જે વાત છે એને ભૂલી જાઓ છો કારણ કે અત્યારે તમને વડોદરા તો અમે પૂરગ્રસ્ત હતું ને પૂરગ્રસ્ત હોય તો સ્વાભાવિક રીતે ખૂબ મોટી મુશ્કેલી અને એ બી માનવ સર્જીત પૂરના કારણે જે સમસ્યાઓ સર્જાઈ તમે રોડ જશો તો જોશો તો તમને દુર્દ તમને એમ થશે કે શા માટે આ બધું ભ્રષ્ટાચારો કોન્ટ્રાક્ટરો અધિકારીઓ અને નેતાઓ દ્વારા મિલી કારણે સમગ્ર જગ્યાએ ખૂબ મોટી કરુણ પરિસ્થિતિ સર્જાઈ છે લોકો આશાની નજરે જોઈ રહ્યા હોય પરંતુ ચૂંટણી આવે ત્યારે લોકો પણ ભૂલી જાય છે યાદ રાખવું જોઈએ કારણ કે આ બધી વસ્તુઓ જે બની રહી છે એની પાછળ સ્પષ્ટ ભ્રષ્ટાચાર છે અને ભ્રષ્ટાચારના કારણે આ રોડ રસ્તાઓ વારંવાર બનાવવા રોડનું રાજકારણ રોડ બનાવવાનું તમે ડામર બામર અને ક્વોલિટીની તો વાત જ કરવા જેવી નથી કારણ કે ડામર બી અત્યારે ડુપ્લિકેટ આવી ગયો છે તમે જાણી શકો છો આ બધી વાતો એટલે મારી તો કેવી છે કે આપે જે વાત કરી કે પ્રજા એ જાગવું જરૂરી છે અને સાથે સાથે આ બાબતે તમામ અધિકારી હોય સરકારે પણ આ બાબતે ધ્યાન રાખવું પ્રજા પણ એ અપેક્ષા રાખે છે મેં કીધું કે સાઈઠ ટકા નવું કંઈક બનાવવાનું હોય એમાં વપરાયને ચાલીસ ટકા એના રીસરફેસિંગ માટે એ પૈસા વપરાય છે તો કદાચ આ છેલ્લું વર્ષ હશે જયારે કોન્ટ્રાક્ટર્સની એ જવાબદારી એ બનાવતા હશે જે રોડ બનાવે ત્રણ વર્ષ ચાર વર્ષ પાંચ વર્ષ લખી લે ભાઈ કેટલા ઇચ વરસાદ પડશે તારો રોડ નહીં તૂટે તો એ જયારે ખાડા પૂરવાના થાય ત્યારે એટલીસ્ટ એ લોકોના ટેક્સના પૈસાથી એ ખાડા ન પુરાય ને જે લોકોની ડિપોઝીટો જમા રાખી હોય જે લોકોને જવાબદાર આપણે કહીએ છીએ જવાબદાર ઠેરવીએ છીએ અહીંયા તો અમારે પેલા રોડ પર એ બિલ્ડર્સ અને કોન્ટ્રાક્ટર્સના નામ પણ લખવાના શરૂ કર્યા હતા કે આ રોડ કયા કોન્ટ્રાક્ટરે બનાવ્યો પણ એ જયારે તૂટે ત્યારે ખાડા એના પૈસાથી પૂરે છે કે નહીં એની જવાબદારી પણ લેવી જોઈએ એક બ્રેક લઈએ બ્રેક પછી પાછા આવીએ ઉર્વીશભાઈ એક સવાલ એ છે કે આ કોંગ્રેસ કાયમ તમારી સામે આરોપ લગાવે છે કે અધિકારી રાજ છે અધિકારીઓ નક્કી કરે એમ થાય છે તો જનતા પોતે પણ એવું ઈચ્છે છે કે આ વખતે તમે એ કરીને બતાવો એ અધિકારીઓને પણ ફીટ કરો જે એના માટે જવાબદાર હોય આ તો એવું છે કે વર્ષોના વર્ષ એક વાત ચાલ્યા કરે અને ધીમે ધીમે એ આપણા ગુજરાતની પરંપરા બની જાય હું પણ આ ચોથું વર્ષ છે જ્યારે એ સવાલો એકને એક સવાલો એ તમને પૂછી રહ્યો છું વ્યવસ્થાઓ એકદમ ચાલા જ કરે છે નરેન્દ્રભાઈએ ખૂબ સમતુલિત રીતે એમની વાત રજૂ કરી છે અને ખાસ કરીને પ્રજાકીય પરિપ્રેક્ષ્યથી અમે જે જોઈએ છે એના પ્રતિસાદ રૂપે અને આપના પ્રશ્નના અનુસંધાનમાં મહત્વની બે વાત કરવાની છે એક જે હવેની પરિસ્થિતિ જે છે રિપેર વર્ક છે રીસરફેસિંગ છે એના માટે અત્યારે શું શું પરિવર્તન આવ્યું છે એ પ્રક્રિયામાં એ પ્રોસેસમાં તો એક છે કે સર્વેલન્સ સિસ્ટમ આવી છે સર્વેલન્સ સિસ્ટમ એટલે એવું છે કે આપણે જીપીએસથી તો હવે બધા પરિચિત છીએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો આપણને કોઈ ગાઈડની જરૂર નથી એ તરત આપણને લઈ જાય છે એ અનેક જગ્યાઓ બધા પરિમાણોથી આપણને બતાવે છે તો રસ્તાઓ પણ એ બતાવે છે ખાડાઓ પણ બતાવે છે અને એ ખાડાઓના આધારે માત્ર એક જ સેટેલાઇટ ઇમેજિંગ કે રિમોટ સેન્સિંગ કે જીપીએસ કે જીઆઈએસ જ્યોગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમના આધારે સમગ્ર રાજ્યના ખાડાઓનું ડિટેક્શન થઈ શકે એ પ્રમાણેની પદ્ધતિ આવી રહી છે આપણી પ્રક્રિયાઓમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં આનું ઇમ્પ્લિમેન્ટેશન ચાલી રહ્યું છે એટલે એક સમય ટૂંક સમયમાં જ એક એવો સમય આવશે કે જ્યારે એક સાથે સમગ્ર રાજ્યમાં કેટલા કઈ જગ્યાએ કેટલા ઊંડાણના ખાડા છે એની માહિતી આપણી પાસે છે એના આધારે કામગીરીનું આયોજન જે હરસોડા સાહેબે કહ્યું ને કે જે મેન્ટેનન્સમાં સંકલનના અભાવને કારણે ક્યારેક પરિસ્થિતિ સર્જાતી હોય છે એ સમસ્યાને જોઈને આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે બીજી વાત કે જે ભ્રષ્ટાચારની વાત છે ભ્રષ્ટાચાર એટલે કોઈ પક્ષની સાથે અમે નથી સાંકળતા પરંતુ અમે એ સ્વીકારીએ છીએ કે કેટલાક તત્વો એ તંત્રમાં હોય કે રાજકીય તંત્રમાં હોય એ તંત્રો જવાબદાર છે ભ્રષ્ટાચાર માટે ચોક્કસ વાત છે ને એનાથી સમગ્ર પ્રજા સમગ્ર સરકારી તંત્રને એનાથી સહન કરવાનું થાય છે ને એક્સટેકરને ટેક્સ પેયરને પણ સહન કરવાનું થાય છે ઓકે તો આના ઉકેલ માટે શું કરવામાં આવ્યું છે તો જ્યાં જે કોઈ જવાબદાર દેખાય ઓકે કે એક ગંભીર કોઈક ને ઈજા થઈ ખાડામાં પડી કે એનું એ જીવલેણ બન્યું તો એ સંજોગોમાં જેવી રીતે સુરતનો દાખલો ગેહલોત સાહેબનો દાખલો આપ્યો પરંતુ બહુ વ્યાપક રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારે એક મહત્વનો એક બદલાવ કર્યો છે એ એ છે કે ન્યાય સંહિતા હેઠળ ઇન્ડિયન પિનલ કોડ આઈપીસી ઇન્ડિયન ક્રિમિનલ પ્રોસીજર એક્ટ અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ એટલે પુરાવાનો એક્ટ ત્રણેય એવી રીતે સરળ કરીને મૂક્યા છે પહેલા શું હતું કે એક જગ્યાએ બહાર ગયા એક જગ્યાએ કોઈ પડ્યું અને પછી એને એમ્બ્યુલન્સમાં લાવે છે હોસ્પિટલમાં કે ઘરે તો એની ફરિયાદ ક્યાં કરવી તો કે એ જ યુરિસ્ટિક્શનમાં જઈને જાઓ તો તમારી ત્યાં એક ફરીથી કેવી રીતે જવાનો છે પોતાના સ્થળેથી એ જ્યાં છે ત્યાંથી જ્યાં બનાવ બન્યો હોય એની ફરિયાદ કરી શકે પ્રજાને અમારી નમ્ર અપીલ છે કે આ ન્યાય સંહિતાનો ફાયદો ઉઠાવજો અને કોઈપણ વાતથી પીડાતા હો તો કોઈ પણ જગ્યાએ તમે ફરિયાદ કરી શકો તમે એવું કહો છો કે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર છે એ રસ્તા પરના ખાડાને ભાંપી લેવાનું છે તો એ નાગરિકે ક્યાં ફરિયાદ કરાવવા જવાની જરૂર છે હવે તો એ સરકાર ખુદ કરે જે જે કોન્ટ્રાક્ટરને એની એ બનાવવાની જવાબદારી આપી હતી જેની ઇન્સ્પેક્શનની એ અધિકારીની જવાબદારી હતી એમાં નાગરિકે સંહિતાઓનો ક્યાં ઉપયોગ કરવાની વાત આવે છે ઓથોરિટી કરે પોલીસ કરે એનું એ વિભાગ કરે એનો કોઈ સચિવ કરે એ નેતા કરે એ કરાવે જનતા ક્યાં કરાવવા જવાબ બહુ બહુ સાચી વાત છે અને હેમંતભાઈ એ જ આપણો ગોલ છે ચલો ફો કે આપણે ફરિયાદના ફોનની રાહ જોવી ના પડે યસ તો મારો એક એક સવાલ એ પણ હતો રાધર ચારેય વકતાઓએ પોતાની વાતને મૂકી પણ અમે એક સવાલ એ પૂછ્યો તો કે થોડા સમયમાં જે રસ્તા તૂટી જાય છે તો શું ખરેખર એ જવાબદારી અમે ફિક્સ થશે કે નહીં ગુજરાતમાંથી અમને જે પણ મત મળ્યા એમાંથી વીસ ટકા લોકોને એ અપેક્ષા છે કે હા એ એ જવાબદારીઓ ફિક્સ થશે અને તમે મહામંથનમાં એ આવતા વર્ષે આ સવાલોને નહીં પૂછતા હો પણ એસી ટકા લોકો એવું કહે છે કે ના એ જવાબદારી ફિક્સ થવાની નથી ઉર્વિશભાઈ મેં એટલે કીધું કે સરકાર પાસે મોકો છે કે આ છેલ્લું વર્ષ હોય એને એ જનતાના ગુસ્સાને એ સહન ન કરવો પડે એને પણ એવું લાગે કે આ સરકાર એના પોતાના માટે કામ કરે છે રાજેશભાઈ ઉર્વિશભાઈ નરેન્દ્રભાઈ અને હરસોડા સાહેબ ચારે વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું આવતીકાલે વધુ એક નવા મુદ્દા સાથે તમારી સમસ્યા સાથે ફરી મળીશું આજે રજા આપશો